મુંબઈમાં વેપારી લાઇનમાં કચ્છ ગોધરા ગામનું ગૌરવ વધારનાર પરિવારની સંઘર્ષ ગાથા. દાદર મુંબઈમાં વેપારી લાઇનમાં કચ્છ ગોધરા ગામનું ગૌરવ વધારનાર કાંજીલાલજી પટેલ પરિવારની સંઘર્ષ ગાથા. મૂળ ગોધરાના દાદર મુંબઈને કર્મભૂમિ બનાવનાર કાંજીલાલજી પટેલ પરિવારનો માનવ સેવા, જીવદયા અને આરોગ્ય સેવામાં કચ્છ તેમજ મુંબઈનો સિંહ ફાળો છે. આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ મા ન્યૂઝના માધ્યમથી. મિત્રો, દાદર મુંબઈમાં ગોધરા ગામનું ગૌરવ વધારનાર પટેલ સમાજના અગ્રણીઓ આજે આપણી સાથે ઉપસ્થિત છે. જીવદયાની પ્રવૃત્તિ હોય કે આરોગ્ય ક્ષેત્રમાં યોગદાન હોય, હંમેશા આપણી સાથે પટેલ ભાઈ, બંને ભાઈઓ ઊભા છે. એમનું મોટું યોગદાન રહેલું છે માદરે વતન માંડવી કચ્છ ગોધરા ગામની અંદર, માંડવીની અંદર તેમજ અહીંયા મુંબઈમાં પણ અનેક એવી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. મિત્રો, દાદરમાં હું વાત કરું તો અહીંયા મોટી માર્કેટ આવેલી છે અને એ માર્કેટની અંદર પટેલ સ્ટોર જાણીતું છે. મોટા ભાગના ગ્રાહકો આ પટેલ સ્ટોરની અંદર જ આવતા હોય છે. દાદર સુપર માર્કેટ પણ પટેલ સમાજના આ જે અગ્રણીઓ આપણી સાથે મૂળ ગોધરાના છે જોડાયા છે અને એ સુપર માર્કેટ પણ પટેલ સુપર માર્કેટ ચલાવે છે. તો નમસ્કાર મિત્રો, હું આપની સાથે પરેશ જોશી. મારી સાથે ઋતુરાજસિંહ જાડેજા અને દિલુભાઈ જાડેજા. અષાઢી બીજ કચ્છી નવું વર્ષ એ નજીકમાં છે ત્યારે અમારી ટીમ મુંબઈની મુલાકાતે છે. તો અમારા ગોધરા ગામનું ગૌરવ એવા આ પટેલ સમાજના આગેવાનો આપણી સાથે આજે ઉપસ્થિત છે, એમનો આપણે ઇન્ટરવ્યૂ લેવા જઈ રહ્યા છીએ. અમને ગૌરવ થાય કારણ કે અમારો ગોધરા ગામનું ગૌરવ વધાર્યું છે મુંબઈમાં રહીને. દાદર હિન્દ માતા અહીંયા આ બધો આજુબાજુનો એરિયા છે એ આપણા કચ્છી માળુઓનો છે. એમાં આજે સંઘર્ષ કરી અને આ અમારા ગોધરા ગામના પટેલ પરિવારે ગામનું નામ વધાર્યું છે. તો સૌ આપણા દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ, જય માતાજી. તો આજે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. હું ટૂંકમાં પરિચય આપું તો ગોધરામાં હિન્દુ શમશાન અક્ષર નિવાસી કાંજી લાલજી પિંડોરિયા પરિવારનો સિંહ ફાળો રહેલો છે. એ હિન્દુ શમશાનના મુખ્ય દાતા છે. દાદર મુંબઈમાં સંઘર્ષ કરીને ગોધરા ગામનું ગૌરવ વધારનાર મનજીભાઈ પટેલ, વસંતભાઈ પટેલ અને શાંતિલાલભાઈ પટેલ ત્રણ ભાઈઓ છે, હળીમળીને રહે છે. આજે મિત્રો પરિવારની અંદર આપણે જોઈએ કે હળીમળીને વસુધૈવ કુટુંબકમની ભાવના ઓછી જોવા મળે, પણ આ પરિવાર બધા ભાઈઓ હળીમળીને રહે છે અને સમાજને ઉપયોગી બની રહ્યા છે. આ પ્રેરણા લેવા જેવું છે આપણાને સૌને. તો એમના સુપુત્રો છે એ આ બધો અહીંયા જે આખો જે વેપારનો વ્યવસાય છે બધા ચલાવી રહ્યા છે. સુપુત્રો પણ સાથે છે. તો આપણે જોતા હોઈએ છીએ કે આપણા બાળકો ભણી ગણી અને પછી દેશને છોડી દે, વિદેશમાં વસવાટ કરે, ત્યાં સ્થાયી થઈ જાય, પણ આ પરિવારની અંદર બધા હળીમળીને રહે છે. સુપુત્રો પણ એમના સાથે જ છે. તો સુપુત્રોની વાત કરીએ, મુકેશભાઈ મનજીભાઈ પટેલ, હરેશભાઈ મનજીભાઈ પટેલ, કિશોરભાઈ મનજીભાઈ પટેલ, રાજેશભાઈ વસંતલાલભાઈ પટેલ, રમેશ શાંતિલાલભાઈ પટેલ, મેહુલભાઈ શાંતિલાલભાઈ પટેલ કે જેઓ નેધરલેન્ડ રહે છે અને ત્યાં પણ વ્યવસાયમાં જોડાયેલા છે. અને દાદર મુંબઈમાં હું વાત કરું તો અનાજ રસકસનો વ્યવસાય ગોધરાના અમારા પટેલ સમાજના પરિવારે 1946માં શરૂઆત કરેલ આ વ્યવસાયની. આજે આ જોઈ રહ્યા છો માર્કેટની અંદર હજારો ગ્રાહકો અહીંયા આવતા હોય છે અને 60 રૂપિયામાં એક વર્ષનો પગાર મળતો તે વખતે કાંજીભાઈ લાલજીભાઈ પિંડોરિયા ગોધરાથી 1936માં આવેલા મુંબઈમાં અને નોકરી કરતા. અને આજે આ પરિવારે સંઘર્ષ કરી અને 6 દુકાનોના તેઓ માલિક છે. ને હું વાત કરું તો આ કીર્તિ એકર જે માર્કેટ છે એ 1.25 એકરમાં જમીનમાં ફેલાયેલ છે, જેના તેઓ માલિક છે અને સાથે 7 જણા એમની સાથે પાર્ટનર પણ છે. તો હવે આપણે મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. તો આપણા ખાસ કરીને વાત કરીએ પટેલ સમાજની અંદર મુંબઈમાં આપણે વાત કરીએ ગોધરાનું ગૌરવ વધાર્યું છે ત્યારે આપણા દર્શક મિત્રોને શું કહેશું? શાંતિલાલ કાંજી પટેલ, ગામ ગોધરા,
હાલે દાદર મુંબઈ રહેવાસી છું ને 1936માં અમારા પિતા શ્રી કાનજીલાલજી પિંડોરિયા કચ્છ ગોધરાથી મુંબઈ આવેલા હતા. 1936 થી 1946 10 વર્ષ નોકરી કરેલી હતી. ત્યારે એમનો પગાર એક વર્ષનો 70 રૂપિયા. અમે સ્ટાર્ટિંગ કરી હતી, પછી 1946માં પહેલી એક દુકાન મેં ચાલુ કરી હતી. ત્યારે બહુ સંઘર્ષમાં અમે પૈસા પણ ઓછા હતા. 400 રૂપિયામાં દુકાન લીધી હતી. અમારા ખિસ્સામાં ત્યારે 250 રૂપિયા હતા. 100 રૂપિયા ગોધરા ગામમાંથી મહાજન સમાજ માટે વ્યાજ ઉકા લીધા હતા. 50 રૂપિયા ત્યારે તો પણ ઘટ્યા હતા. એ 50 રૂપિયા જે આ દુકાનનો માલિક હતો એને 1 વર્ષની પરમિશન નોટ લખી આપી હતી. એ નોટ અમને 1 વર્ષ પછી એને 80 રૂપિયા આપવાના હતા 1 વર્ષ રહીને. એટલે 30 રૂપિયા વ્યાજ હતું એનું 1 વર્ષનું. એ પ્રમાણે અમે એક દુકાન લીધી. પછી આગળ કર્મશ થયા પછી લગભગ 1956-57 આસપાસ જલગાંવમાં દાલની મિલ નાખી હતી. ત્યારે બીજા અમારા પાર્ટનર હતા અમારા ત્યાં, એ લોકો કંઈક વ્યવહાર બરાબર ન કર્યો, ત્યાં સટ્ટો રમ્યા. તો 5 વર્ષમાં અમારી મિલ બધી વેચાઈ ગઈ ને અમારે અહીંયા દુકાન જ એક બચી. બધી બીજી વર્ગની વસ્તુ અમારી ત્યારે પણ વેચાઈ ગઈ હતી. ત્યારે બહુ પ્રોબ્લેમ આવી ગયા હતા ને પ્રોબ્લેમ પણ થઈ ગયો હતો બહુ. પછી 10 વર્ષ પછી અમે વળી પછી થોડું આગળ મહેનત કરી. બધા અમે અમારા મોટા ભાઈ હતા મંજીભાઈ, અમારા બેન હતા લક્ષ્મીબેન જે હાલે મસ્કામાં એના ત્યાં એના કુટુંબ શીખે રહે છે મસ્કા, એ લોકો બે મોટા હતા. અમે તો ત્યારે નાના હતા પણ એ લોકો બહુ મહેનત કરીને અમારા માં અમારા બાપુજી ચારે જણા બહુ મહેનત કરીને આજે અમે 6 દુકાનો લીધી વારા પરથી કરતા અલગ કરતે. પછી લગભગ આજે 4 વર્ષ એટલે લગભગ 2014-15ની આસપાસ 5-10 વર્ષ અમે આ માર્કેટના લેન્ડલોર્ડ બન્યા. ત્યારે પહેલાં પણ જ્યારે 1965માં માર્કેટ વેચાણી હતી ત્યારે અમારા બાપુજી કને આવ્યા હતા પણ ત્યારે આપણા કને પૈસા નહોતા. એ જ પાર્ટીનો ભાગ આજે લગભગ 2014માં અમે લીધો છે ને આજે એ માર્કેટ 1.25 એકરમાં ફેરાયેલી છે ને લગભગ 200 દુકાનો છે અંદર નાની મોટી બધી. એ ડેવલપમેન્ટની વાતો હાલે છે પણ બહુ મોટો પ્લાન છે, એને જે વાર લાગશે. અમે હવે બનશું નહીં તો અમારા દીકરાઓ બનાવી શકશે પણ વાર લાગશે એને જરાક, કારણ કે વેપારીઓ ઘણા છે, લેન્ડ દુકાનો ઘણી છે, 200 દુકાન છે. બધે સમજાવવાનું કામ જરાક આગળ પાછળ બહુ મોટું કામ કરે છે થશે. એ તો એ હવે અમે સંઘર્ષ કરીને અમે લીધું છે અમારા દીકરાઓ કદાચ આગળ વધારે ને અમારા દીકરાઓ પણ અમારી સાથે છે. મોટાભાઈના 3 દીકરા છે, વસંતભાઈના 1 દીકરો છે, મારા 2 દીકરા છે, એમાંથી 1 દીકરો અહીંયા છે ને 1 નેધરલેન્ડ છે. એ ત્યાં સ્થાય પોતાની રીતે સ્થાય થયેલો છે. આટલું સંઘર્ષ કરતાં કરતાં અમે અહીંયા પછી એને ગોધરા ગામમાં અમે આજથી 15-1 વર્ષ અગાઉ સ્મશાન ભૂમિ અમે બનાવી આપી છે. એનો તમામ ખર્ચો બાંધકામનો કે બીજી બધી સગવડનો ખર્ચો અમે કરેલ છે. એ સગવડ કરી અને પછી અમે ગામને સુપ્રત કરેલ છે જે હાલે ટ્રસ્ટ તરીકે ચાલે છે. ને બીજું માંડવી ભુજ રોડ ઉપર જે નવનીત જનકલ્યાણ મેડિકલ જે કેન્સરની હોસ્પિટલ છે એમાં અમે સારો ફાળો આપેલ છે. ને આમ અવારનવાર ગોધરા ગામમાં ગાયોનો ચારો આ તે બધું અમે આપ્યા રહીએ છીએ. એવી રીતે અમારાથી બનતી બધી મહેનતો કરતી રહી છીએ ને આગળ હવે અમારી તો ઉંમરથી હવે છોકરાઓ પણ અમને કીધું છે કે એ ઉપર ગામ પરથી ધ્યાન રાખજો, કોઈ આવે તો એને ફૂલની તો ફૂલ પાકડી તમે આપતા રહેજો, એને નારાજગી ન કરજો. ખાસ પટેલ, આપણે કચ્છી 9 વર્ષ અષાઢી બીજ બાજુમાં છે તો આપણા કચ્છી ગુજરાતી યુવાનો આપણા વડીલોને શું સંદેશો આપશો? આજે આપણે જોઈએ છીએ કે આપણા ગામની અંદર મોટા પાયે વૃક્ષારોપણ થયું અને જળ ક્રાંતિ પણ થઈ, ડેમ પણ આવેલું છે ગોધરા ગામની અંદર. એવી રીતે દરેક ગામની અંદર જો આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે તો આપણો સમાજ પ્રગતિ કરે ને યુવાનો આપણા સમાજની અંદર ખાસ વ્યસનમુક્ત બને એ માટે આપ શું સંદેશો આપશો? પ્રગતિમાં તો જોયું જેને છોકરાઓ બધા શિક્ષણ લે ને સારી લાઈન લે, એના જે આવક થતી હોય જેમ અમારી શિક્ષા પત્રીમાં લખી છે 10મો 20મો ભાગ ધર્માદા બાપો, એવી રીતે 10મો 20મો ગામ પ્રત્યે સમાજ પ્રત્યે દર વર્ષે થોડો કાંઈ ને કાંઈ આપતા રહેવાનું, ગામની પ્રગતિ થાય. ને બીજું વ્યસનમાં ખાસ ધ્યાન રાખવું યુવાન વર્ગે, જો વ્યસનમાં ગયા તો એનો કાંઈ ખર્ચનો કાંઈ લિમિટ જ નથી, અનલિમિટની વાતો છે બધી. એટલે વ્યસનમાં ખાસ ધ્યાન રાખવું ને આપણે સમાજમાં બધા આપણા ગામમાં બધા છે કે જેના જેના જે ગામમાં પ્રગતિ થતી હોય, રોડ છે, વૃક્ષારોપણ છે, શિક્ષણ છે,
કે બીજી ધાર્મિક પ્રવૃત્તિ થતી હોય એમાં ખાસ કરીને કચ્છમાં જવું, એમાં ભાગ લેવો ને આર્થિક રીતે પણ એમાં સહયોગ આપવો એ મારી નમ્ર વિનંતી છે. ખાસ હું હવે વસંત પરિવારનું મોટો યોગદાન છે, મેં મને ખબર છે, હું સાક્ષી છું, મેં ઘણીવાર ઇન્ટરવ્યૂ પણ કર્યા છે, પણ હજી ખાસ દાતાઓ તો આપણે તમારો તો યોગદાન છે, પણ હજી આપણા ઘણા બધા સમાજો છે ગામની અંદર, એમને પણ આપણે અપીલ કરવાની છે. આપણા ખાસ વિષ્ણુ સમાજ છે, પછી જૈન સમાજ છે, એમને આજે આપણે અપીલ કરવી પડશે કડવા પાટીદારને, ભાઈ આ હિન્દુ શમશાન આપણા તમે પોતાના માટે તો બનાવ્યું નથી, તમારો બધો પરિવાર મુંબઈ વસે છે, છતાંય ગામને આવી મોટી ભેટ આપી છે હિન્દુ સમાજને, તો દાતાઓનો હજી યોગદાન આપણા એ જેટલો મળવો જોઈએ એટલો મળતો નથી, તો એના વિશે મળે એ માટે ગામવાળાને બધાને વિનંતી છે કે શમશાન ભૂમિ બની ગઈ બરાબર છે. આટલા વર્ષથી આ બધું કારોબારી ચાલતી હતી, હવે શું છે કે થોડુંક પૈસાની થોડીક બધા સાથ સહકાર આપે તો દ્રષ્ટિ પ્રમાણે આગળ જતા એ કામ બરાબર રહે છે. અને હમણાં શું છે કે અમારી હાજરીમાં બધું બરાબર થઈ ગયું છે, આગળ બધો બધો પટ જમીન હતી બધી સીધી અમારા ભાઈઓ બધા કરી છે, અને ગોધરાવાળા પણ સાથ સહકાર આપ્યો છે, અંબે ધામવાળા પણ આપ્યો છે, ગામવાળાએ પણ આપ્યો છે. અમારી હવે એવી વિનંતી છે કે ગોધરા ગામ જો બધું ભેગું થઈને કાંઈક કરે તો આગળ જતા પણ આપણી શમશાન ભૂમિ વ્યવસ્થિત પાઈ ચાલી શકે. અમે તો હવે શું મોટા થયા, પણ મારી દ્રષ્ટિ પ્રમાણે એવું છે કે થોડાક પૈસા જો બેંકમાં જમા રહે ફંડ તો એ પ્રમાણે બધું કામ આગળ જતા પણ ગામ માટે સારું છે, અને એના માટે વ્યવસ્થિત પણ કામ થતું રહે. આમ તો અમારા બધા ભાઈઓ, અમારા ભાઈઓ છે પટેલ સમાજ, વૈષ્ણવ સમાજ અને કમિટી અમે રચી છે, અને ઓડિટના ચોપડા પણ અમે રાખ્યા છે, અને એ કામ બધું વ્યવસ્થિત થાય છે. પણ એક એવી દ્રષ્ટિ છે કે હવે એવા થોડાક બધા દાતા જો થોડા થોડા પૈસા ભેગા કરે તો આપણે બેંકમાં રાખી એનાથી બધું વ્યાજથી બરબું કામ ચાલે એવી અમારી અપીલ છે. જયંતિભાઈ જેઓ માટુંગામાં રહે છે, ગોધરાના ઉદ્યોગપતિ, એમનું મોટું યોગદાન હોય છે જૈન મહાજનની અંદર. એમણે પણ જયંતિભાઈએ પણ 21,000 રૂપિયા આપ્યા હતા. એવા ઘણા બધા દાતાઓ છે તે આગળ આવ્યા હતા. અમે જ્યારે કામ ચાલુ હતું પટેલ સમાજ ગોધરાના યુવાનો વડીલો મહેનત કરતા હતા, અને આખો આજે શમશાન આપણે જોઈએ તો આપણાને એમ થાય કે જે દાતાઓએ જે પોતાનું યોગદાન આપ્યું છે એ ખરેખર એ સાર્થક થયું કહેવાય. તો પટેલ સમાજના ગોધરા ગામની અંદર યુવાનો વડીલો મોટું યોગદાન આપતા હોય છે, અને વૃક્ષારોપણનો પણ આયોજન કરવાના છે. પટેલ સમાજ આપણી સાથે ઉપસ્થિત છે, પટેલ સમાજના યુવાનો તો એમાં જોડાશે જ, પણ આપણે બધાને એમાં જોડાવાનો છે. ગામના હિન્દુ સમાજે આપણે જોડાશું તો પટેલ સમાજ મજબૂત બનશે. આપણાને ભલે આપણે આર્થિક યોગદાન ના આપીએ તો પણ શ્રમદાન આપશું ને તોય ઘણું કહેવાશે. તો ભગવાન સ્વામિનારાયણના જેમના ઉપર આશીષ રહેલા છે એ આજે આપણી સાથે છે, અને ચુસ્ત સ્વામિનારાયણ સંપ્રદાયના એવા આપણી સાથે પટેલ સમાજના આજે અગ્રણીઓ છે. અને આ સમાજની હું પટેલ સમાજના જે વડીલ આપણી સાથે ઉપસ્થિત છે મૂળ ગોધરાના, એમના જે સુપુત્રો છે એમનામાં કોઈ જાતનો વ્યસન નથી, પ્રેરણા લેવા જેવી છે. અને બધા હળીમળીને આખો પરિવાર, ત્રણ ભાઈઓ બધા હળીમળીને રહે છે, અમે પણ ત્રણ ભાઈ છીએ હળીમળીને રહી છીએ. પણ આપણે આવી રીતે આપણા સમાજને આગળ લાવવું હશે તો બધાએ સંપીને કામ કરવું પડશે, એ આ ઉદાહરણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અહીંયા આ હું કેમેરામેનને કહીશ કે આમ તમે પાછળ જરા કેમેરો લ્યો તો આ જો અહીંયા એમનો સુપુત્ર બધો વ્યવહાર અહીંયા બધો સંભાળે છે, અને દરરોજ અહીંયા આવ જાવ ચાલુ હોય છે. ગ્રાહકો ઘણા બધા અહીંયા ખરીદી કરતા હોય છે, અને રસકસનું અહીંયા આ દાદર મુંબઈની અંદર આ ભીખતો એરિયા, અને અહીંયા વર્ચસ્વ જમાવો એ નાની સૂની વાત નથી. હું અમારા ગામનું ગૌરવ એવા પટેલ સમાજના અગ્રણીઓ બંને ભાઈ આજે આપણી સાથે ઉપસ્થિત છે, હું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના ચોક્કસ કરીશ કે ભગવાન અમની ઉન્નતિ થાય. જેવી રીતે હાલમાં જે વ્યવસાય બહુ મોટો છે, હજી પણ હું ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીશ અમનો વ્યવસાય બહુ જ
ખૂબ આગળ વધે, કારણ કે વ્યવસાય આગળ વધશે તો દાતા તરીકે પણ એ આગળ આવશે. અને હું ચોક્કસ કહીશ કે દાતાઓને, આપણા ગોધરા ગામના ઘણા બધા દાતાઓ છે જે મુંબઈમાં અને ઘણી જગ્યાએ વસે છે, અમેરિકા હોય, એમને પણ હું એક ચોક્કસ અપીલ કરીશ કે જેવી રીતે ગોધરા ગામની અંદર હિન્દુ શમશાન બનાવી અને ગામને, આપણા હિન્દુ સમાજને એમણે અર્પણ કર્યું, પોતે ભલે બધે મુંબઈ વસતા હોય, ગામ પ્રત્યે એમને લાગણી થઈ અને ગામને ભૂલ્યા નથી. આજે પણ વાર તહેવારે આવતા હોય તો એમનો જે યોગદાન છે અમૂલ્ય છે. તો આપણે પણ આવી રીતે હિન્દુ જે શમશાન બન્યું છે એમાં હજી પણ એ ફંડ ભેગો થાય એ માટે આપણે યોગદાન આપશું, તો એમને એમ થશે કે ના, અમને બધા સમાજોનું યોગદાન મળી રહ્યો છે. તો હવે આપણે અંત તરફ જઈ રહ્યા છીએ, તો આપણે ખાસ વસંતભાઈ આપણા સમાજને શું કહેશો? આજે અષાઢી બીજ આવતા મહિને છે, 7 તારીખે કચ્છી નવું વર્ષ, તો આપણા સમાજને, પછી કચ્છી વાસીઓને, ગુજરાતી વાસીઓ બધાને શું કહેશો? અહીંયા મુંબઈમાં પણ ઘણા બધા આપણા વસે છે, ઘણા બધાનો અમે ઇન્ટરવ્યૂ કાલે લીધો, આપણે નવનીતવાળા બિપિનભાઈ એમનો પણ કાલે ઇન્ટરવ્યૂ કર્યો, આરોગ્ય ક્ષેત્રમાં હેમંતભાઈ રાંભિયા એમનો કાલે ઇન્ટરવ્યૂ કર્યો, શિક્ષણમાં બિપિનભાઈનું મોટું નામ એમનો ઇન્ટરવ્યૂ કર્યો, પછી અહીંયા બાબુભાઈ ભવાનજી છે એમનો પણ ઇન્ટરવ્યૂ કર્યો. આજે આપની મુલાકાત લીધી, અમને જો ફોન આવ્યો હતો, તમે યાર મુંબઈ છો ને ગામના થઈ પરેશભાઈ ને વસંતભાઈ આપણું ગામનું ગૌરવ, અને અમને પેચી છે કેવા ફોન આવ્યા કે તમે એમનો કેમ ઇન્ટરવ્યૂ હજી લીધો નથી. તમે એકદમ ના, એમની મુલાકાત કરશું. સાચી વાત છે, જે સારી પ્રવૃત્તિ કરતા હોય એનો ઇન્ટરવ્યૂ લેવો જોઈએ. તો હવે વસંતભાઈ આપણે શું અપીલ, આપણે અંત તરફ જઈ રહ્યા છીએ ત્યારે શું સંદેશો આપશો? મારું ગામ પ્રત્યે એ વિનંતી છે, હમણાં તહેવાર આવે છે, કયો તહેવાર આવે છે? કચ્છી નવું વર્ષ આવે છે, અષાઢી બીજ, એમાં બધાને નીમ લેવાનો છે. એમાં બધાને નીમ લેવાનો છે. એક તો યુવાનોને મારી વિનંતી છે કે વ્યસન મુક્ત બનીએ અને ગામ માટે વૃક્ષારોપણ કરીએ. આપણું ગામ નહીં, આખું કચ્છ, કચ્છ માટે આપે બધાને સાથ સહકાર આપીએ એવી મારી વિનંતી છે. અને અમે પોતે સ્વામિનારાયણ ધર્મ પાળીએ છીએ, અમે બધા અહીંયા મુંબઈમાં રહ્યા છીએ, અમારા છોકરા બધા વ્યવસ્થિત છે અને ગામ પ્રત્યે બહુ પ્રેમ છે, ગામ નહીં આખા કચ્છ પાસે પ્રેમ છે. એમ એટલે કહેવાનો મતલબ એવું છે કે બધાને ગામ પ્રત્યે, બધાને પોતપોતાના ગામનો વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ એમ, કારણ કે આપે ભગવાન જન્મ આપને આપ્યો છે, ભલે કમાઈ તમે ખપે અહીંયા જાઓ, પણ ગામ કચ્છ પ્રત્યે તમને બરાબર ધ્યાન આપવું જોઈએ, એ અમારી વિનંતી છે અષાઢી બીજ માટે. ખાસ મિત્રો એક વાત ચોક્કસ કહીશ કે વસંતભાઈ અને એમના ભાઈ બધા અહીંયા વેપારી છે, વેપાર કરે છે, એમના સુપુત્રો પણ વેપાર કરે છે. જેવી રીતે વેપારીના દીકરા વેપાર કરે છે, ખેડૂતનો દીકરો કચ્છમાં, ખેડૂત જો ખેતી કરતા હોય તો એમનો પણ દીકરો ખેતી કરે, બરાબર. આપણે ઘણા આપણા છોકરાઓ વ્યવસાય અર્થે દેશ વિદેશ જતા હોય છે, આપણી ખેતી જો નહીં કરે આપણા યુવાનો તો આપણી ખેતી બરબાદ થઈ જશે. તો એ માટે બે શબ્દો ખેતી માટે જો હાલે તો અમારા કચ્છી લેવા પટેલ સમાજ તો આગળ છે ને મહેનત પણ કરે છે. હજી ને આધુનિક ખેતીમાં જે અમારા વડીલો જે ખેતી કરતા અમે કરતા હતા, એનાથી આ વિશેષ એ લોકો ટેકનોલોજી આધુનિક સાધનોનો ઉપયોગ કરી એ ખેતીને આગળ કરે છે. ને જે અગાઉના જે પાક હતા, જે કપાસ, બાજરી, ઘઉં, એ બધું છોડીને બધા બાગ્યથી ફળોમાં આવી ગયા, જેમ કે દાડમ, ડેગન ફ્રૂટ, કેરી, દ્રા, આપણે શું કહે, ખારેક, એ બધી વસ્તુઓ આજે વાવતા થઈ ગયા અને સદ્ધર થયા છે ને આર્થિક રીતે બધા સબળા થયા છે. ભગવાન સ્વામિનારાયણ પાસે હું કૃપા કરું છું કે આવા ને આવા એવા ઉન્નતિ કરતા રહેવે અને નવી નવી ટેકનોલોજી ઉપયોગ કરે એવી ખાસ મારી નવીઓને ભલામણ છે. તો મિત્રો આ તમને ઇન્ટરવ્યૂ અમારો કેવો લાગ્યો, આપના મંતવ્યો અમને ચોક્કસ આપજો અને આ ઇન્ટરવ્યૂને આપ લાઈક, કોમેન્ટ અને શેર પણ કરજો. અને મિત્રો આપણાને પ્રેરણા લેવાની છે એક, કે આપણે પરિવારમાં બધા હળીમળીને રહીએ. ભગવાન સ્વામિનારાયણના અસીમ જેના ઉપર આશીષ રહેલા છે એ આ પરિવાર આજે ગોધરા ગામનું અમારું ગૌરવ વધાર્યું છે. હું ચોક્કસ કહીશ કે આજે જેવી રીતે શિક્ષણ હોય, આરોગ્ય હોય, જીવદયાની પ્રવૃત્તિ હોય, એમાં આ જે અમારા ગોધરા ગામના પટેલ પરિવાર અહીંયા મુંબઈમાં
આજે આ મુંબઈની અંદર મિત્રો નાનો એવો આપણે એક ઓરડો લેવો હોય ને તો એના કરોડો રૂપિયા હોય છે, તો આ વિસ્તારની અંદર આજે મોટું નામ કમાવ્યું છે. તો ભગવાન સ્વામિનારાયણ પાસે અંતમાં હું ચોક્કસ કહીશ, પ્રાર્થના કરીશ કે ભગવાન આમની ઉન્નતિ થાય. ફરી ફરીને હું એ જ કહીશ કે ઉન્નતિ થશે તો જ આપણા ગામમાં એનું યોગદાન રહેશે. આપણે પણ આવી રીતે આપણા ગામના કોઈ બહાર સંઘર્ષ કરીને આગળ વધ્યા હોય તો એમની પાસેથી આપણે પ્રેરણા લઈએ અને ગણાશે. હું પરેશ જોશી, મારી સાથે ઋતુરાજસિંહ જાડેજા અને દિલુભા જાડેજા, દાદર, મુંબઈ.